નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ત્રીજા ચેપ્ટરની અંદર પહેલો પ્રશ્ન જોઈ લીધો. એના પછીનો પ્રશ્ન છે, બેંકના ખાતાના પ્રકારો સમજાવો. નાના ધોરણથી ભણતા આવ્યા છીએ, સહેલું છે કંઈ છે નહીં જોઈ લઈએ. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવાનું છે. થાપણો ઇન ધ સેન્સ, આપણે જે રકમ બેંકમાં જમા કરીએ થાપણ તરીકે એ સ્વીકારે છે. બેંકમાં ચાલુ ખાતું ખોલાવતી વખતે તથા બેંકની અન્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે મધ્યસ્થ બેંકે નિયમ કર્યો છે. બેંકમાં ખાતું ખોલાવતી વખતે તથા બેંકની અન્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે મધ્યસ્થ બેંકે નિયમ કર્યો છે. આ નિયમ મુજબ KYC એટલે નો યોર કસ્ટમર માટે વ્યક્તિએ પોતાનું ફોટાવાળું ઓળખપત્ર, એટલે કે એની અંદર આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ છે, લાઇટ બિલ છે, ગેસ બિલ છે, ગમે એ વસ્તુ આપવી પડે. એટલે કે જે તે આપણે કસ્ટમર છીએ તો એક કસ્ટમર તરીકે મારી આઇડેન્ટિટી શું છે, મારું નામ શું છે, પાન નંબર કે જે આધાર નંબર જે આપ્યું હોય એ બે વસ્તુ અત્યારે મોસ્ટલી માગતા જ હોય છે. અને સાથે KYC જે તમારે આધાર કાર્ડ હોય એટલે એમાં એડ્રેસ આવી જ જાય, બરાબર, એટલે રહેઠાણના પુરાવા તરીકે એ પણ ચાલતું હોય છે. એટલે આ વસ્તુ નો યોર કસ્ટમરને જાણો એના સંબંધિત એક આ ફોર્મ ભરવું પડતું હોય છે. બેંક મુખ્યત્વે ચાર રીતે થાપણો સ્વીકારે, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ જમા ખાતું અને બાંધી મુદતનું ખાતું. આપણને ચારે વિશે ખબર છે. આપણે જોઈ લઈએ બચત ખાતું એટલે તો કે બચત ખાતાનો ઉદ્દેશ બચતોને ઉત્તેજન આપવાનો છે. જુદી જુદી બેંકના જુદા જુદા રેટ અલગ હશે. જ્યારે તમે પોસ્ટમાં પણ સેવિંગ અકાઉન્ટ ખોલાવશો તો એમાં પણ એનો રેટ અલગ હશે. એટલે બધા રેટ પ્રમાણે બચતો માટે નાણાં રોકે માણસ, બરાબર, અને એ બાને બચત કરે, બરાબર, એ માટે સેવિંગ અકાઉન્ટ ખોલાવે. આ ખાતામાં મૂકવામાં આવતી થાપણમાં બચતનું તત્વ સમાયેલું છે. બચતનું તત્વ એટલે કે આજે મેં બચત કરી છે ને હું ગમે ત્યારે સેવિંગ અકાઉન્ટમાં જઈને ભરી આવીશ, બરાબર, એટલે એ બચતનું તત્વ એની અંદર રહેલું છે. આ ખાતામાં અમુક ઓછામાં ઓછી રકમ સિલક તરીકે રાખવાની બેંક ફરજ પાડી શકે છે. બની શકે કે આજે SBI છે તો એમ કીધું કે ઓછામાં ઓછા 3,000 તો તમારે રાખવાના જ, બરાબર, એટલે એવી ફરજ પણ બેંક પાડી શકતી હોય છે. આ ખાતામાં એક માસમાં નાણાકીય ઉપાયના વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ હોય. આજે 5-6 લાખ બેંકમાં તમારા સેવિંગ અકાઉન્ટમાં પડ્યા હોય તો એમાંથી કેટલા ઉપડી શકશે એક મહિના દરમિયાન એની લિમિટ હોય છે, બરાબર, એટલે એ લિમિટ પ્રમાણે તમે ઉપાડી શકતા હો છો, નહીં કે તમે એક આરે બધા ઉપાડી શકો ને એક આરે જાજા જમા કરો. આ ખાતામાં જેટલા દિવસ જેટલી રકમ જમા હોય તેના પર તેટલા દિવસનું વ્યાજ મળે. આજે 1,00,000 રૂપિયો તમારો પડ્યો, બીજા 1,000 નાખ્યા, 10,000 નાખ્યા, કેટલા ટાઈમ માટે જેટલી રકમ એમાં પડેલી હશે તેટલું એના ઉપર વ્યાજ મળશે. પછી આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય. એક વ્યક્તિનું પણ ખોલાવી શકાય, જોઈન્ટમાં પણ ખોલાવી શકાય અને એક નોમિની એટલે કે વારસદારની નિમણૂક પણ થઈ શકે છે. આ ખાતામાં બેંક ચેકબુક, ATM કાર્ડની સગવડ પૂરી પાડે છે. બુક આપે છે, ATM કાર્ડ આપે છે, નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ પણ હવે આપતા હોય છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક જમા કરાવી શકે છે, ડ્રાફ્ટ, રોકડ વગેરે જમા કરાવી શકે છે. નાણાંનો ઉપાડ ચેક અથવા તો ઉપાડ છે અથવા તો ATM દ્વારા કરી શકાતો હોય છે, બરાબર. બેંકોને બચત ખાતા દ્વારા મોટા પ્રમાણમાં થાપણો મળતી હોય છે. સૌથી વધારે હાલમાં એનો 4% દર છે. બધાનો સેમ હોય એવું જરૂર નથી, બધાનો વેરિએશન હશે. એટલે આ ખાતામાં વ્યાજનો દર બાંધી મુદતના ખાતા કરતાં ઓછો હોય. બાંધી મુદતનો દર જેટલો હોય એના કરતાં સેવિંગ અકાઉન્ટમાં એનો દર ઓછો હશે, કારણ કે બાંધી મુદતમાં તમે ઉપાડવાના નથી, એમાં એમાં પડ્યા રહેશે અમુક ચોક્કસ સમય સુધી. એટલા માટે બીજું છે ચાલુ ખાતું, જે બેંક ખાતામાં ગમે તેટલી વખત નાણાં મૂકી શકાય ને ગમે એટલી વખત ઉપાડી શકાય એને ચાલુ ખાતું કહેવાય. આ ખાતામાં બેંકે નક્કી કરેલી ઓછામાં ઓછી સિલક રાખવી પડે છે. આ ખાતામાં બેંકો મોટા ભાગે વ્યાજ નથી આપતી, કારણ કે જે આ કોણ ખોલાવે, વેપારીઓ કે જેને દરરોજનો ઉપાડ કરવાનો હોય, દરરોજના જમા કરવાના હોય. આ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે ધંધાકીય વ્યવહારો કરવા માટે ખોલાવી શકાય. જો આ નક્કી કરેલ રકમમાંથી ઓછી પુરાંત હોય, એટલે કે નક્કી હોય કે 10,000 રાખવા, તો 10,000થી ઓછી પુરાંત હોય તો એના ઉપર ચાર્જ વસૂલ કરી શકે બેંક, બરાબર, એટલે કે એના ઉપર એનામાંથી ડેબિટ કરી નાખે એમ અમુક રૂપિયા. આ ખાતામાં નિધિરાણની સગવડ પણ મળે છે. એની ઉપર કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ જેવી પણ સગવડ મળતી હોય છે. ચાલુ ખાતું સામાન્ય રીતે કોણ ખોલાવે, તો કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કંપનીઓ, ધંધાદારીઓ ખોલાવે છે.
પછી છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું ખોલાવવાનો ઉદ્દેશ પણ બચત કરવાનો છે. આ ખાતામાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ અમુક નક્કી કરેલ સમય સુધી ભરવાની હોય છે. 5 વર્ષનું રિકરિંગ ખાતું હોય તો 5 વર્ષે દર મહિને 1000 રૂપિયાનું મેં રિકરિંગ ખાતું ખોલ્યું તો મારે દર મહિને 1000 રૂપિયા જમા કરાવવાના 5 વર્ષ સુધી. આ ખાતામાં નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. બરાબર, આ ખાતામાં નિશ્ચિત સમયગાળો પૂરો થાય એટલે ધારો કે 5 વર્ષનો હોય તો 5 વર્ષ પછી એ આપણને પૈસા ચૂકવી આપે છે. આ ખાતામાં બચત ખાતા કરતાં વ્યાજનો દર વધારે હોય. બરાબર, આજે પોસ્ટમાનેમાં જાઓ તમે તો એમાં 5.8% કે સમથિંગ છે, તો એ સેમ સિમિલર એને અરાઉન્ડ આ રિકરિંગ ખાતામાં બેંકમાં હોવાનું એટલો એટલો વ્યાજનો દર અને બાંધી મુદતના ખાતા કરતાં ઓછો હોય. પાછું સામે બચત ખાતા કરતાં વધારે હોય, બાંધી મુદતના ખાતા કરતાં ઓછો હોય. બાંધી મુદતનું ખાતું હવે જોઈએ તો જે ખાતામાં અમુક ચોક્કસ મુદત સુધી નાણાં જમા રાખવામાં આવે તેને બાંધી મુદતનું ખાતું કહેવાય. આજે 1 લાખ મેં મૂકી દીધા, 5 વર્ષ સુધી એને અડવાના જ નહીં, તો એને બાંધી મુદતનું ખાતું કહેવામાં આવે. ફિક્સ ડિપોઝિટ આપણે કહીએ, ફિક્સમાં મૂકા છે એ. બરાબર, આથી બેંકો ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકે છે. એટલે એ રકમ એ કોઈકને બીજાને આપશે લોન તરીકે. બેંક અને થાપણદાર વચ્ચે અગાઉથી જે મુદત નક્કી કરવામાં આવી હોય તે પહેલાં થાપણદાર સામાન્ય રીતે નાણાં ન ઉપાડી શકે. જો પાકતી મુદત અગાઉ નાણાં ઉપાડવામાં આવે તો નક્કી કરેલ વ્યાજના દર કરતાં ઓછો વ્યાજ મળે. આજે એમાં ધારો કે 6-7% હોય, ધારો કે 6.5% એની ઉપર ફિક્સમાં વ્યાજ છે, અને જો તમારે ખૂબ જરૂર પડીને તમે એના ઉપર નાણાં ઉપાડી લેશો તો વ્યાજનો દર એના ઉપર તમને ઓછો મળશે. બરાબર, મુદત પૂરી થાય ત્યારે બેંક વ્યાજ સહિતની રકમ પરત કરશે તેવી લેખિત બાંયધરી આપવામાં આવે છે. આ ખાતામાંથી નક્કી કરેલ મુદત સુધી રકમ ઉપાડી શકાતી ન હોવાથી બચત ખાતા અને રિકરિંગ કરતાં વ્યાજનો દર વધારે હશે. જેમની પાસે અમુક ચોક્કસ મુદત સુધી નાણાં ફાજલ પડે કે ભાઈ હાલો આપણે નથી વાપરવાના ભલે પૈડા અલગથી, એવા લોકો કે જેઓ બચતમાંથી આવક મેળવવા ઈચ્છતા હોય તેઓ આ ખાતું ખોલાવે છે. એટલે એને શું થાય કે આજે ચલો મારી પાસે 1 લાખ રૂપિયો એમને પડ્યો છે કે મારે કંઈ કામનો નથી ને મારે એક જગ્યાએ મૂકી દેવો તો મૂકી દઉં, તો વર્ષો ધારો કે મેં 2 વર્ષની ફિક્સ કરાવી તો 2 વર્ષ પછી એની ઉપર વ્યાજ મળશે તો એનાથી મને આવક થશે. નકામો પૈસો એટલે મીન્સ કે નકામો ઇન ધ સેન્સ કામ એ મારે વાપરવાનો પૈસો નહોતો, વધારાનો હતો તો એમાં મૂકી દીધો તો એનામાંથી મને આવક મળી શકશે. તો આ બાંધી મુદતનું ખાતું થયું. હવે પછીના પ્રશ્ન એવા છે કે બેંકના મુખ્ય કાર્યો જણાવી તેની સમજૂતી. તો એ આપણે મુખ્ય કાર્યો અને ગુણકાર્યવાળા પ્રશ્ન આખો જોઈ લીધો. ચોથો પ્રશ્ન એ છે ગુણકાર્ય જણાવી એના 2 કાર્યોની સમજૂતી, અને પછી છે વાણિજ્ય બેંકના ખાતાના પ્રકારો જણાવી ગમે તે 2 ખાતાની સમજૂતી. એટલે આખે આખા 3 પ્રશ્નો અત્યાર સુધી કવરઅપ થઈ ગયા છે એટલે મેં અત્યારે અહીંયા લીધા. બરાબર, અને પછીનું આપણે નેક્સ્ટમાં જોશું, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.